બીજી બાજુ મહેસાણા જિલ્લામાં સૌથી વધુ વિદેશ જવાની ગેલછા જોવા મળે છે ત્યારે મહેસાણા જિલ્લાના લોકોમાં એક આશા હોય છે કે તો વિદેશમાં જઈને વસે અને સારી આવક મેળવે ત્યારે અનેક વિદ્યાર્થી પણ ત્યાં જઈને સારો અભ્યાસ સાથે પોતાનું કરિયર બનાવવા માટે ઈચ્છા ધરાવતા હોય છે ત્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ઇન્ટરનેશનલ લાયસન્સ ધરાવતી આરટીઓ મહેસાણામાં આરટીઓ બની છે મહેસાણા આરટીઓ દ્વારા આ વર્ષે અત્યાર સુધીનો આંકડો અઢારસો સુધી પહોંચ્યો છે જે ગત વર્ષે એક હજાર નેવ્યાસી હતા એટલે કે એક જ વર્ષમાં અંદાજીત સિત્તેર ટકા જેટલો વધારો નોંધાયો છે ઉત્તર ગુજરાત ગુજરાતના પાંચ આરટીઓની જો વાત કરવામાં આવે તો મહેસાણા આરટીઓ ઇન્ટરનેશનલ લાયસન્સ કાઢવામાં સૌથી આગળ છે આંતરરાષ્ટ્રીય લાયસન્સની અંદર ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે જેમાં બે હજાર એકવીસની અંદર અરાઉન્ડ પાંચસો લાયસન્સ હતા જે આજે બે હજાર ત્રેવીસની અંદર અઢારસોએ પહોંચ્યા છે એટલે આ સ્પષ્ટ દર્શાવે છે કે મહેસાણાની જનતા છે મહેસાણાના વિદ્યાર્થીઓ છે એ હવે વિદેશ પ્રવાસમાં વધારે રસ લઈ રહ્યા છે તો અત્યારે હાલ જેમ કે વાત કરીએ તેમ એક હજાર નેવ્યાસીમાંથી આંકડો જે છે તે વધી ગયો છે ને તમામ લોકો જે છે વિદેશ જવાની છે આ વધુ રાખી રહ્યા છે ત્યારે મહેસાણા આરટીઓ ઇન્ટરનેશનલ લાઇન્સીસ કાઢવામાં હાલ સૌથી આગળ છે આ તરફ જેતપુરના નવાગઢમાં ઓગણીસ નંબરની આંગણવાડીમાં બાળકો ભયના ઉથાર હેઠળ ભણવા મજબૂર બન્યા છે પચાસ જેટલા ભૂલકાઓને જીવના જોખમે ભણતરનો પાયો ભણાવાઈ રહ્યો છે ભાડાના મકાનમાં ચાલી રહેલી આંગણવાડી ખૂબ જ જર્જરિત હાલતમાં છે આ નળિયામાંથી રજ ખરી રહી છે જ્યારે દિવાલોમાંથી પણ પોપડા નીકળી રહ્યા છે ઓરડાની બારીઓ તૂટેલી હાલતમાં હોવાથી પાછળના ઝાડી ઝાંકરામાંથી જીવજંતુઓ ઘુસી જવાનો ડર પણ સતાવતો હોય છે ત્યારે આંગણવાડીની બહાર પણ રખડતા સ્વાનો અડિંગો છે જેથી બાળકો આંગણવાડીમાં આવતા ડરી રહ્યા છે

દિવસે વીજ પુરવઠો મેળવવા માટે જે માગણી છે તે અત્યારની કચેરી દ્વારા સ્વીકારવામાં આવે છે અને જેનો અમલ થાય તે માટે જરૂરી કાર્ય માટે આજ તાત્કાલિક અત્યારની કચેરીથી મોકલી આપવામાં આવે છે તો આ તરફ માંગરોળના બોરસદ ગામની ઘટના કે જ્યાં બોરસદ ગામેથી દોઢ વર્ષની દીપડી પાંજરે પુરાઈ છે કબ્રસ્તાન નજીકથી ત્રીજી વાર દીપડી પાંજરે પુરાઈ છે બોરસદ ગામે કબ્રસ્તાન નજીક આંટાફેરા મારતી આ દીપડી પાંજરે પુરાઈ વાકલ વિભાગને ફરિયાદ કરતાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું આજે દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો દીપડીને જંખવાવ રેસ્ક્યુ સેન્ટર ખાતે હાલ લઈ જવામાં આવી હતી બીજી બાજુ તાપીના વ્યારા માર્કેટિંગ યાર્ડમાં કરોડોના ખર્ચે બનાવેલી દુકાનોની ફાળવણી ન કરાતા શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે નવનિર્મિત દુકાનોની હરાજી માટે તંત્રનું ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે તો યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોની સુવિધા માટે ત્રણ કરોડના ખર્ચે એકત્રીસ દુકાનો બનાવાઈ છે જેને એક વર્ષથી વધુ સમય થઈ ગયો તેમ છતાં પણ તેની ફાળવણી નથી કરાઈ ખેડૂતો અને વેપારીઓ વચ્ચે વિવાદના કારણે દુકાનોની હરાજી અટકી ગઈ છે જેના કારણે દૂર દૂરથી કૃષિ પેદાશો લઈને વેચાણ માટે આવતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે તકે દુકાનોની હરાજી કરવા માટે ખેડૂતો અને વેપારીઓ માંગ કરી રહ્યા છે તાપ તડકામાં બધાના ભીંડા ખરાબ થાય છે અને ભીંડા ખરાબ થાય એને ક્વોલિટી બગડે છે અને વહેલી તકે દુકાનોની સગવડ થાય તો તમામ વેપારીઓને સારું થાય એવી માર્કેટ તરફથી અમે આશા રાખીએ છીએ તો બીજી ગત એપ્રિલ મહિનામાં દુકાનોની જાહેર હરાજીમાં વેપારીઓ વચ્ચે વિવાદ સર્જાતા હરાજી મુલતવી હતી જેના નવ મહિના બાદ પણ તંત્ર હરાજી માટે તસ્તી નથી લઈ રહ્યું છેલ્લા એક વર્ષથી દુકાનોના કારણે પણ નુકસાન થઈ રહ્યું છે તેમ છતાં પણ દુકાનોની ફાળવણી કરવામાં તંત્ર આંખ કાન કરી રહ્યું છે આ અંગે વ્યારા ના ચેરમેને સવાલ કરાતા લોકસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા હરાજી કરવાનો તેમણે વાયદો કર્યો છે એ શોખ માટેની જાહેરાત આપીને ફરીથી પાછી હરાજી કરવાનું નક્કી કરેલું છે કારોબારીમાં આ બધા મેટરો લઈને એકદમ ચોખ્ખું બનાવીને પછી પાછું પહેલેથી લેતી ટૂંક સમયમાં હવે ફેબ્રુઆરીની આસપાસ હરાજી કરવામાં આવશે